છેલ્લો પાર્ટ અને બોડે પણ જેને ગુણભાર વધુ ફાળવેલા છે એવો પાર્ટ એટલે ભારતનો 11મો પાર્ટ ભારત જળ સંસાધન. આમ તો ભારતની અંદર જળ વગરની કલ્પના કરવી ને એ મુશ્કેલ છે. દરેક સજીવ સૃષ્ટિ, માનવ સૃષ્ટિ અને પ્રાણી જગત માટે એ પાણી અનિવાર્ય છે. પાણી વગરની કલ્પના કરવી મુશ્કેલ છે. એટલા માટે કહેવામાં આવે છે કે જળ એ જ જીવન છે. સિંચાઈ માટે હોય, ખેતી માટે હોય, કે પીવાનું પાણી હોય, કે ઘરેલુ વપરાશ માટેનું પાણી હોય, કે ઔદ્યોગિક વપરાશ માટેનું પાણી હોય, તેના માટે પાણી એ અનિવાર્ય કહી શકાય એવી જરૂરિયાત છે. એટલે જળની કલ્પના એ આપણા હદની બહાર કહી શકાય નહીં. એટલે આ પાઠ આપણા બોર્ડે 4 ગુણ ફાળવેલા છે. એવો મહત્ત્વનો અગત્યનો પાઠ આપણે લઈએ અત્યારે તો એ છે ભારત જળ સંસાધન. હવે એના વિશે વાત કરીએ તો પહેલાં જ અમે વાત કરી કે જળ એ જીવન છે, જેના વગર સજીવ સૃષ્ટિ અને માનવ સૃષ્ટિની કલ્પના કરવી મુશ્કેલ છે. એટલે એને મહત્ત્વનું અને અનિવાર્ય કહી શકાય એવી આપણી જરૂરિયાત છે. મોટાભાગે જળનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો સૌથી વધુમાં વધુ આપણે ભારતની અંદર સિંચાઈ ક્ષેત્રે ખેતીની અંદર કરીએ છીએ. જુદા જુદા પ્રકારના ધાન્ય પાકો, રોકડિયા પાકોની અંદર ખેતીમાં એ સૌથી વધુ ઉપયોગ જળનો થતો જોવા મળે છે. ત્યાર પછી એની બીજી મહત્ત્વની ઉપયોગિતા પીવાના પાણી માટે સૌથી વધુમાં વધુ ઉપયોગ થાય છે. હવે પીવાનું પાણી આપણે મોટાભાગે વરસાદ દ્વારા કે કૂવા દ્વારા મેળવીએ છીએ તો એમાં પણ પાણીનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ઘરેલું કાર્યોની અંદર પણ વાસણ સાફ કરવા હોય કે રસોઈ બનાવી હોય, આ સિવાય અન્ય જે કામો છે તેની અંદર પણ પાણી કે જળનો સૌથી વધુ વધુ ઉપયોગ થતો જોવા મળે છે. ત્યાર પછી જુદા જુદા પ્રકારના ઔદ્યોગિક એકમો છે, એ ઔદ્યોગિક એકમોની અંદર પણ પાણીની ઉપયોગિતા સૌથી વધુમાં વધુ જોવા મળે છે. કારખાનાઓની અંદર લગભગ પાણી વગર, અમુક કારખાના તો એવા છે કે જેની વગર એ ઉદ્યોગ ચાલે જ નહીં, એટલે એ ઉદ્યોગોની અંદર જળ એ પ્રથમ ઉપયોગિતા કહી શકીએ. એટલે ઉદ્યોગોમાં પણ પાણીની ઉપયોગિતા અનિવાર્ય છે. ત્યાર પછી જળ એ જીવનનું અભિન્ન અને અનિવાર્ય અંગ ગણવામાં આવે છે. પાણી વગર જીવન જીવવું એ મુશ્કેલ છે એ આપણે જે વાત કરી એના સાથે એ આપણું જીવન જોડાયેલું છે, એટલે અભિન્ન અંગ કહેવામાં આવે છે. હવે આ જે જળ મળે છે, પાણીના સ્ત્રોતો છે, એ પાણીના સ્ત્રોતો કયા કયા છે તો એ સ્ત્રોતોમાં 3 પ્રકારો આપણે લઈએ તો એમાં પહેલો છે વૃષ્ટિય જળ. વૃષ્ટિ એટલે વરસાદ. સામાન્ય તમને આટલી ખબર હોવી જોઈએ કે જે વરસાદ પડે છે ને એને વૃષ્ટિ કહેવામાં આવે છે. આ વૃષ્ટિય જળ પૃથ્વી સપાટી પરનો મુખ્ય જળ સ્ત્રોત કહેવામાં આવે છે. એટલે અહીંયા લખેલું છે કે પૃથ્વી પરનો મૂળ સ્ત્રોત એ વૃષ્ટિ છે. જેટલા પ્રમાણમાં વરસાદ વધારે તેટલા પ્રમાણની અંદર પીવાનું સિંચાઈનું પાણી આપણને વધુમાં વધુ મળે છે. એટલે પૃથ્વી સપાટી પર મુખ્ય સ્ત્રોત રૂપે વરસાદ આપણે ગણાવી શકીએ. ત્યાર પછી બીજો પ્રકાર છે પૃષ્ઠીય જળ. પૃષ્ઠીય એટલે જમીન સપાટી ઉપર મળતું પાણી, અને તે આ પૃથ્વી સપાટી ઉપર કયું હોય તો કે નદી, સરોવરો, ઝરણા, તળાવ, સાગર, જળાશયો, આ બધી બાબતો એવી છે કે જેમાંથી વધતા ઓછા પ્રમાણમાં માનવ પાણીનો ઉપયોગ કરતો જોવા મળે છે. પરંતુ આ બધાની અંદર જો આપણે વાત કરીએ તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત એ નદી ગણવામાં આવે છે. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો તો નદી. પૃથ્વી સપાટી પરનો મુખ્ય સ્ત્રોત છે તો વૃષ્ટિ, એમ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે.
ત્યાર પછી જળ સ્ત્રોતોમાં ત્રીજો પ્રકાર છે ભૂમિગત જળ. પૃથ્વીના પેટાળની અંદર રહેલું જે પાણી છે તેને કહેવામાં આવે છે ભૂમિગત જળ. પરંતુ પૃથ્વીના પેટાળની અંદર જે પાણીનો જથ્થો છે એ માનવ પોતાના સ્વાર્થ માટે સતત બહાર કાઢતો જ રહ્યો છે, અને એ પાણી જ્યારે પૃથ્વીની અંદર જે પાણી છે એ બહાર કાઢી લેવામાં આવશે તો એક સમય એવો આવશે તો એની અછત ઊભી થશે અથવા ખલાસ થઈ જશે. તો આ પાણીનો જથ્થો કેવો છે? મર્યાદિત છે. અને એટલે ઉત્તરના મેદાની પ્રદેશોની અંદર કુલ ભૌગોલિક જે આપણો જમીન વિસ્તાર છે એમાંથી 42% ભાગની અંદર આ ભૂમિગત જળ ઉપલબ્ધ છે. આ જળનો સૌથી વધુમાં વધુ ઉપયોગ આપણે સિંચાઈ માટે કરીએ છીએ. કૃષિના પાકોની અંદર, ખેતીની અંદર સૌથી વધુમાં વધુ જો કોઈ પાક આપણે ઉપયોગ કરતા હોય તો તે છે ભૂમિગત જળનો. એ કૂવામાંથી કે અન્ય કેનાલ મારફત એ ભૂમિમાંથી ખોદકામ કરી અથવા બહાર કાઢી અને એમાંથી ખેતીની અંદર પાણી આપણે વાપરીએ છીએ. એ જે સ્ત્રોત છે એને કહેવાય ભૂમિગત જળ. પૃથ્વીની પેટાળની અંદર રહેલું મુખ્ય પાણીનો પ્રવાહ એ ભૂમિગત જળ કહેવાય. આમ ત્રણ પ્રકારો આપણે જોઈએ જળ સ્ત્રોતના, એમાં ભૂષ્ટીય અને ભૂમિગત જળ, આ ત્રણ સ્ત્રોતો મુખ્ય ગણાવી શકાય. હવે લઈએ આપણે જળ સંસાધનો અને ઉપયોગો. કુદરતે માનવને સૌથી અગત્યનું જો કોઈ કુદરતી સંસાધન કે તત્વ આપ્યું હોય તો તે પાણી છે, અને એની અનેક ઉપયોગિતા રહેલી છે. એટલે મહત્વનો પોઈન્ટ લઈએ તો આપણે છે પહેલો પોઈન્ટ સિંચાઈ. ભારતની અંદર કુલ ભૌગોલિક વિસ્તારના 84% ભાગની અંદર આપણે જળ સિંચાઈ માટે એ પાણીનો ઉપયોગ કરીએ છીએ, એટલે વધુમાં વધુ પાણી આપણે વાપરીએ છીએ. એમાં 1 કિલો જો ઘઉંનું ઉત્પાદન કરવું હોય તો તેની અંદર 1500 લિટર ઓછામાં ઓછું પાણીની જરૂરિયાત રહે. એ સંદર્ભે તમારે પાણીની ઉપયોગિતા કેટલી છે એ ખ્યાલ મેળવી શકો છો, અથવા ખ્યાલ આપણે આવી શકે છે કે માત્ર 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવું હોય તો એના માટે ઓછામાં ઓછા 1500 લિટર પાણી હોય તો જ ઘઉં ઉત્પાદન થઈ શકે. એટલે કૃષિના પાક માટે પાણી અનિવાર્ય તત્વ છે. ભારતની સિંચાઈ ક્ષેત્રની વાત કરવામાં આવે તો ભારતમાં કાવેરી નદી ઉપર ગ્રાન્ડ એનિકટ નહેર કાઢવામાં આવી છે, અને આ ગ્રાન્ડ એનિકટ નહેર છે એના દ્વારા ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે છે કેનાલ મારફત, અને જુદા જુદા પ્રકારના પાકો એ 3 સિઝનની અંદર લઈ શકીએ છીએ. એવી જ રીતે ભારતની અંદર 1882ની અંદર ઉત્તર પ્રદેશની અંદર પૂર્વીય યમુના નહેરનું બાંધકામ કરવામાં આવેલું, અને એ પૂર્વીય યમુના નહેર ઉપર આ સિંચાઈ ક્ષેત્ર છે એ વિકસાવવામાં આવેલું છે, અને તેના મારફત આજુબાજુના ખેતરો વાડીઓ કે પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે. અને આ કેનાલ મારફત એ વધુમાં વધુ જુદા જુદા રાજ્યો છે એ સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરે છે. આમ તો સિંચાઈના મુખ્ય 3 માધ્યમો, પહેલું કૂવાઓ અને ટ્યુબવેલ, બીજું નહેરો અને ત્રીજું તળાવ. આ ત્રણેયની અંદર કૂવાઓ અને ટ્યુબવેલ એ સૌથી વધુમાં વધુ ઉપયોગમાં લેવાતું સંસાધન છે. ટ્યુબવેલ એટલે પૃથ્વીના પેટાળમાં બોરને કરીને જે પાણી બહાર કાઢીએ છીએ એના સંદર્ભની અંદર વાત કરવામાં આવે છે. તો કૂવાઓ મુખ્ય ગણી શકીએ, સિંચાઈનું મુખ્ય માધ્યમ છે તે કૂવાઓ. આ પ્રથમ ક્રમે. બીજા ક્રમે છે નહેરો, સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતું બીજા ક્રમે કયું આવે છે તો કે નહેરો, અને ત્રીજા ક્રમે આવે છે જળાશયો, તળાવો, બંધો અથવા
કોઈ જે ચેક ડેમો બાંધવામાં આવે એ ત્રીજા ક્રમે લઈ છે. ઉત્તર ભારતની અંદર સૌથી વધુમાં વધુ કુવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ બાજુ દક્ષિણ ભારતમાં તમે જાઓ તો દક્ષિણ ભારતની અંદર વિવિધ પ્રકારના પર્વતીય વિસ્તાર હોવાને કારણે એમાં બંધ બાંધી દેવામાં આવે છે અને પછી સિંચાઈ ક્ષેત્રની અંદર ઉપયોગ કરવામાં આવે છે. એટલે બીજા ક્રમે દક્ષિણ ભારતમાં નહેરોનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી વધુમાં વધુ દક્ષિણ ભારતમાં નહેરો બનાવવામાં આવે છે. અને જ્યાં મેદાની પ્રદેશો છે અથવા જ્યાં વિસ્તારની અંદર ડુંગરાળ પ્રદેશ છે તેવા વિસ્તારની અંદર તળાવો છે એનું પણ બાંધકામ થતું જોવા મળે છે. એટલે દક્ષિણ ભારતની અંદર એ તળાવો પણ મુખ્ય ગણાવી શકાય. જો આમ જોઈએ તો નહેરો છે મેદાની પ્રદેશની અંદર ઉપયોગી છે. સમતલ ભૂમિ હોય, મેદાની ભૂમિ હોય, સપાટ ભૂમિ હોય ત્યાં નહેરો કાઢવી સરળ રહે છે. પણ જ્યાં ડુંગરાળ પ્રદેશ છે ત્યાં તળાવો બાંધવા સહેલા પડે છે. એટલા માટે દક્ષિણ ભારતની અંદર સૌથી વધુમાં વધુ એ તળાવો, જળાશયો કે બંધ બાંધી અને સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે લઈએ સૌથી અગત્યનો પોઈન્ટ, બહુહેતુક યોજનાઓ. બહુ એટલે વધારે અને હેતુઓ એટલે ધ્યેય. જે સિંચાઈ ક્ષેત્રનો હેતુ એક કરતાં વધુ હોય, કોઈ પણ બંધનો હેતુ એક કરતાં વધુ ક્ષેત્ર સાથે જોડી અને ઉપયોગ કરવામાં આવે છે તેને કહેવાય બહુહેતુક યોજનાઓ. આમ તો બહુહેતુક યોજના એટલે નદી ખીણ પ્રદેશોની અંદર સંકળાયેલા જે જુદા જુદા પ્રકારની સમસ્યાઓ છે એ સમસ્યાનો હલ કરવો તેને કહેવામાં આવે છે બહુહેતુક યોજનાઓ. પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાય બહુહેતુક યોજના એટલે શું, તેના હેતુઓ જણાવો. તો પેલી વ્યાખ્યા લખવાની કે બહુહેતુક યોજના એટલે નદીઓના ખીણ પ્રદેશો સાથે સંકળાયેલી સમસ્યાઓ છે એ સમસ્યાઓને હલ કરવા માટે ઉપયોગમાં લેવાતી યોજના એટલે બહુહેતુક યોજના. હવે એના મુખ્ય હેતુઓ જોઈએ તો જેની અંદર કોઈ પણ પૂર નિયંત્રણ કરવું. જેટલા પ્રમાણમાં વધુ વધુ પાણીનો જથ્થો આવે તેટલા પ્રમાણમાં પૂરની માત્રા વધે તો એને જો બંધ બાંધી દેવામાં આવે ને તો મોટાભાગે પાણીનો પ્રવાહ ઘટી જાય એટલે પૂર નિયંત્રણ કરી શકાય છે. ત્યાર પછીનો હેતુ છે જમીન ધોવાણ અટકાવી શકાય છે. જો કોઈ પણ જગ્યાએ બંધ બાંધી દેવામાં આવે તો તેને કારણે માટીના કણો વરસાદની સાથે સાથે ધસમસતા પ્રવાહની અંદર પાણીના કણો માટી રજકણોની જતા રહે છે એને નિયંત્રિત કરી દેવામાં આવે તે પાણી અટકી જાય એટલે જમીન ધોવાણ થતું અટકાવી શકાય છે. એટલે બીજો હેતુ છે જમીન ધોવાણ અટકાવવું. ત્રીજો હેતુ એવો છે કે સિંચાઈ માટે એનો ઉપયોગ કરવો. મોટાભાગે કોઈ પણ જગ્યાએ બંધ બાંધવામાં આવે છે, દાખલા તરીકે નર્મદા ખીણ યોજના અથવા નર્મદા સરદાર સરોવર યોજના, તો નર્મદા નદી ઉપર જ્યારે આ બંધ બાંધ્યો તો એનો એક હેતુ એ હતો કે ગુજરાત અને જુદા જુદા રાજ્યોની અંદર સિંચાઈનું પાણી પૂરું પાડવું, ખેતી માટે પાણી. આ બંધની અંદર પાણી ભરાય છે એનો ઉપયોગ ક્યાં થાય છે, સિંચાઈની અંદર, ખેતીમાં. ત્યાર પછીનો મુખ્ય કહી શકાય એવો હેતુ છે કે એ જ બંધ હશે તો ઉનાળાના સમયગાળા દરમિયાન જ્યાં જ્યાં પાણીની સમસ્યા છે, તકલીફ છે, ત્યાં પીવાના પાણીની સગવડ પણ સરળતાથી પૂરી પાડી શકાય છે. ત્યાર પછીનો હેતુ છે વિદ્યુત ઉત્પાદન માટે પાણી ઉપયોગી છે. અહીંયા જનરેટર સેટ ફિટ કરી દેવામાં આવે અને પાણીના ધોધ દ્વારા વીજળી ઉત્પાદન પણ કરી શકાય છે. ત્યાર પછી મત્સ્ય પાલન, જે પાણીનો જથ્થો વિશાળ એકત્રિત થાય છે તેની અંદર વિવિધ પ્રકારના માછલાઓનું ઉત્પાદન થાય છે એટલે મત્સ્ય ઉત્પાદન પણ ત્યાં થાય છે. ત્યાર પછી મનોરંજન માટે પણ આજુબાજુનું સ્થળ માણસો ફરવાલાયક સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો માણસો પ્રવાસ પર્યટન બોર્ડર ફરવા માણસો જશે. તો આપણે એક ઉદાહરણ લઈએ, સરદાર સરોવર બંધ બાંધવાને કારણે આ બધા જ હેતુઓ છે ને એ બધા જ હેતુઓ આપણે સાકાર કરી શક્યા છીએ. એટલે એનો હેતુ જે બંધ બાંધવામાં આવ્યો એ બહુહેતુક યોજના નામ આપવામાં આવ્યું છે. તો એ છે બહુહેતુક યોજનાઓ.
આ બહુહેતુ યોજનાઓ હવે નકશાપૂર્તિની અંદર ખૂબ જ અગત્યનો પોઈન્ટ લઈએ, બધાએ બરાબર એકાગ્ર રીતે સાંભળવાનું કે ભારતની અંદર કઈ નદી ઉપર કયો બંધ બાંધવામાં આવેલ છે. તો સૌ પ્રથમ આપણે લઈએ આ સતલુજ નદી છે, અને એ સતલુજ નદી ઉપર જે બંધ બાંધવામાં આવેલ છે બે બંધ છે, ભાખડા અને એક નાંગલ. તો ભાખડા નાંગલ બંધ યોજના સતલુજ નદી ઉપર સાકાર લઈ રહ્યો છે અથવા લેવામાં આવેલો છે, એમાંથી ઇન્દિરાને કાઢવામાં આવેલી છે. ત્યાર પછી આવે છે કોસી નદી. કોસી નદી બિહારમાં થઈ અને આગળ વધે છે, અને ત્યાં જે બંધ બાંધવામાં આવેલ છે તેને કોસી યોજના તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે દામોદર નદી. આમ તો બિહારથી થઈ અને પશ્ચિમ બંગાળ સુધી આ નદી વહે છે, એની ઉપર જે બંધ બાંધવામાં આવેલો છે તેને કહેવાય છે દામોદર ખીણ યોજના. ઓરિસ્સા અથવા ઓડિશાની મહત્વની નદી એટલે મહાનદી છત્તીસગઢમાંથી ઉદ્ભવ પામી અને છેલ્લે બંગાળાની ખાડીને મળતી આ મહાનદી ઉપર મોટામાં મોટો જે બંધ બાંધવામાં આવ્યો છે એને કહેવાય છે હીરાકુડ બંધ અથવા હીરાકુડ યોજના. ત્યાર પછી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર જે નદી વહે છે એ મોટા મોટી નર્મદા નદી, અને નર્મદા નદી પાસે ભરૂચ પાસે જે મોટામાં મોટો અને ત્યાં ગામ છે નવા ગામ, ત્યાં જે મોટું વિશાળ જળાશય જે નિર્માણ પામ્યું છે એને કહેવાય સરદાર સરોવર યોજના, અને તેની ઉપર બંધ બાંધવામાં આવ્યો છે નર્મદા ખીણ યોજના. એની બરાબર સમાંતર વહેતી બીજી નદી છે એ છે તાપી નદી, અને ભરૂચ પાસેથી અને આગળ જતાં ખંભાતના આખાતને મળી જાય છે, પણ તો અરબ સાગરને આપણે કહી શકીએ, અરબ સાગરને મળે છે. ત્યાં જે જળાશય તૈયાર થયું છે એનું નામ છે ઉકાઈ અને બીજું કાકરાપાળ. આ નદી ઉપર બે યોજના બનાવવામાં આવી છે, બે બંધ બનાવવામાં આવ્યા છે, એક છે ઉકાઈ અને બીજું છે કાકરાપાળ. સુરત પાસે આ ઉકાઈ બંધ છે, આ રીતે તમે નકશાપૂર્તિમાં બતાવી શકો. ત્યાર પછી ગોદાવરી નદી ઉપર જે બંધ બાંધવામાં આવેલા છે એ ગોદાવરી ખીણ યોજના છે. ત્યાર પછી આગળ લઈએ કૃષ્ણા નદી. તો કૃષ્ણા નદી ઉપર તુંગભદ્ર નદી ઉપર તુંગભદ્ર યોજના, અને કૃષ્ણા નદી ઉપર બીજો જે જળાશય તૈયાર થયો છે એનું નામ છે નાગાર્જુન સાગર યોજના. આ મોટું તળાવ છે અથવા બંધ બાંધવામાં આવેલો છે એ છે કૃષ્ણા નદી ઉપર. ત્યાર પછી લઈએ આપણે મહત્વની નદી એટલે કાવેરી નદી, અને કાવેરી નદી ઉપર જે બંધ બાંધવામાં આવેલો છે આ જગ્યાએ એને આ જગ્યાએ એને કહેવાય છે કૃષ્ણરાજ સાગર યોજના. તો એ સરોવર અથવા તળાવનું નામ છે કૃષ્ણરાજ સાગર યોજના. તો આ મહત્વના કહી શકાય એવા પોઈન્ટ આપણે લીધા આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે. તો ભારતની કઈ નદી કયા રાજ્યમાં વહે છે, તેની ઉપર કયો બંધ બાંધવામાં આવેલો છે એ આપણે યાદ રાખવાનું છે. આ ઉપરાંત મહી નદી ઉપર કડાણા બંધ બાંધવામાં આવેલો છે, જે આ રીતે આમ સીધી ઉપર સીધી બતાવી. ત્યાર પછી સાબરમતી નદી પણ સીધી વહે છે, ત્યાં પણ તમે ધરોઈ ડેમ ધરોઈ બંધ છે મોટામાં મોટો બંધ બાંધવામાં આવેલો છે એ પણ તમે નકશાકૃતિની અંદર સરળતાથી બતાવી શકો. આ બે પોઈન્ટ પણ ગુજરાતમાં દર્શાવી શકો. તો આ છે ભારતની મહત્વની કહી શકાય એવી બહુહેતુક યોજનાઓ. હવે લઈ સિંચાઈનું વિસ્તરણ. ભારતની અંદર જુદા જુદા પ્રકારની જે સિંચાઈ યોજનાઓ બનાવવામાં આવેલી છે એનો કેનાલો દ્વારા જે ફેલાવો થયો છે વિસ્તરણ થયું છે એના સંદર્ભની અંદર નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની અંદર સઘન સિંચાઈ ક્ષેત્રો જોવા મળે છે. સઘન એટલે જ્યાં રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ સુધારેલા બિયારણનો ઉપયોગ થતો હોય યાંત્રિકરણ સાધનોનો ઉપયોગ થતો હોય એવા પ્રકારની સિંચાઈ યોજનાઓ છે
ખેતી છે એને કહેવાય સઘન સિંચાઈ, તો એ પણ ગણાવી શકે. જો કે આઝાદી બાદ સિંચાઈની અંદર ચાર ગણો વધારો થયો છે. ભારતની અંદર જેટલે ભૌગોલિક વિસ્તાર છે એમાંથી જે સિંચાઈ ક્ષેત્રનો વિસ્તાર થયો છે એ ચાર ગણો વધી ગયો છે. પણ કુલ ભૌગોલિક વિસ્તારના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 38% ભાગની અંદર આપણે સિંચાઈ કરી શકીએ છીએ. ભારતની અંદર સૌથી વધુમાં વધુ એ પંજાબની અંદર સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે, એટલે કે 90.8% કરતાં વધુ સિંચાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે છે. અને સૌથી ઓછામાં ઓછું મિઝોરમની અંદર જ્યાં 7.3% જેટલા સિંચાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી લઈએ આપણે જળ સંકટ. જળ સંકટ શા માટે સર્જાણું એના માટેના મુખ્ય કારણોની વાત કરીએ તો અનાજની વધતી જતી માંગ. માનવની જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ ખાદ્ય ખોરાકની પણ જરૂરિયાત વધતી ગઈ, અને આ જરૂરિયાતો પૂરી કરવા માટે એ વધુમાં વધુ ખેતી કરવામાં આવે છે. અને ખેતી જળ પર નિર્ભર છે, વરસાદ પર નિર્ભર છે. એ જો વધુ વધુ ઉપયોગ કરવામાં આવે તો જળની સમસ્યા સર્જાય. બીજો પણ છે કે ખેતીના પાકોની અંદર રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવે તો આ રોકડિયા પાકો છે એ વધુ વધુ પાણીની જરૂર પડશે, અને એને કારણે પણ એક સમય એવો આવશે કે જળ સંકટ સર્જાય છે. ત્યાર પછી છે શહેરીકરણની પ્રક્રિયા. જેમ જેમ શહેરીકરણનો વિસ્તાર થશે તેમ તેમ માનવ વસ્તી ત્યાં વધશે, અને આ માનવ વસ્તીને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણીની આવશ્યકતા ઊભી થશે, અને એ જરૂરિયાત પૂરી કરવા માટે પાણીની વધારે વધારે જરૂર પડશે, અને પરિણામે જળ સંકટ સર્જાય છે. ત્યાર પછી માનવનું પછીનીકરણ થવાને કારણે એટલે કે જીવનધોરણ બદલાવાને કારણે જેમ જેમ શહેરીકરણની પ્રક્રિયા થઈ છે તેમ તેમ માનવનું જીવનધોરણ બદલાય છે, એમાં પણ વધુમાં વધુ પાણીની જરૂર પડશે, એ પણ જળ સંકટ માટે જવાબદાર ગણી છીએ. ત્યાર પછી ભૂમિગત જળ છે એ દિન પ્રતિદિન કુવાઓ મારફત બોર મારફત બહાર કાઢવામાં આવે છે, તો એક સમય એવો આવશે કે પીવાનું પાણી કે સિંચાઈ માટેનું પાણી પણ પૃથ્વીના પેટાળમાં નહીં રહે તો પણ ભવિષ્યમાં પાણીની અછત સર્જાય છે. ત્યાર પછી જુદા જુદા પ્રકારના ઉદ્યોગોની અંદર પાણીનો સૌથી વધુમાં વધુ ઉપયોગ અને બગાડ કરવામાં આવે છે, અને તેને કારણે એક સમય એવો આવશે કે પાણીની સમસ્યા અથવા પાણીની અછત સર્જાય છે. તો એ છે જળ સંકટ માટે જવાબદાર કેટલાક પરિબળો. હવે લઈએ જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન માટે શું કરવું જોઈએ. તો જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થા માટે પહેલાં તો જળ સંરક્ષણ કરવું જોઈએ. આ જળ સંરક્ષણ એટલે શું? તો જળ સંસાધનની જાળવણી અથવા એનો બગાડ ન થાય એના માટેના જે પગલાઓ લેવામાં આવે છે, રક્ષણ કરવામાં, પાણીનું રક્ષણ કરવું એને જળ સંરક્ષણ કહેવાય. જળ સંચય માટે વધુમાં વધુ જળાશયો બનાવવા જોઈએ. આવા તળાવ છે, નાના નાના ચેક ડેમો છે, જેથી કરીને પાણી જમીનમાં ઉતરે તો પાણી ભવિષ્યની અંદર આપણે મળશે. તો એક તો જળ સંરક્ષણ થઈ શકશે અને એનો સંગ્રહ પણ થશે. બીજું, એક નદી બેસીને બીજી નદી બેસીન સાથે જોડી દેવામાં આવે તો પણ જ્યાં પાણીની સગવડ નથી ત્યાં પાણીની સગવડ પણ મળશે, અને પૃથ્વીની અંદર ભૂમિગત જળનું સ્તર પણ ઊંચું આવશે. તો એ છે નદી બેસીન પ્રવાહ છે એને બીજી નદી બેસીન સાથે જોડી દીધું. ત્રીજું, ત્યાર પછીનો પોઈન્ટ છે કે ભૂમિગત જળ સ્તર છે એને વધારવા માટે ધાબા ઉપર જે પાણી પડે છે એ પાણીને કોઈ પાઇપલાઇન મારફત કોઈ એક કુંડીમાં, અને એ કુંડીનું પાણી આજુબાજુના કૂવામાં કે બોરની અંદર ઉતારવામાં આવે તો ઉનાળામાં એ જ બોર કે કૂવા રિચાર્જ થશે, અને એનો ઉપયોગ પાછા ઉનાળામાં આપણે કરી શકીશું, તો પણ જળ સંસાધનને આપણે ટાળી શકીએ. ત્યાર પછી
જળ પ્લાવિત ક્ષેત્રનો વિકાસ કરવો. તો જળ પ્લાવિત ક્ષેત્ર એ નાનું એવું પ્રાકૃતિક એકમ છે જ્યાં નદી બેસીન એવું ક્ષેત્ર છે જેનું પાણી મુખ્ય નદી અને તેની શાખા દ્વારા વહીને સ્ત્રાવ ક્ષેત્ર બનાવે તેને કહેવાય જળ પ્લાવિત ક્ષેત્ર. નદી શાખા નદીઓ અને એના દ્વારા મુખ્ય નદી મારફતે એક આખો સંપૂર્ણ જે પ્રાકૃતિક વિસ્તાર ઊભો થાય તેને કહેવામાં આવે છે જળ પ્લાવિત ક્ષેત્ર. અને આ એક સમગ્રતા વિકાસનો અભિગમ અહીંયા સાંકળી લેવામાં આવે, સમગ્ર હેતુ અહીંયા રાખવામાં આવેલા છે. દાખલા તરીકે જળ પ્લાવિત ક્ષેત્રને પરિણામે ભેજનું સંરક્ષણ થાય છે, એટલે જમીનની અંદર ભેજ સંચવાય છે. ત્યાર પછી જળ સંચય થાય છે, પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. જળ સંચય એટલે સંગ્રહ કરવો. અને ત્યાર પછી વૃક્ષારોપણ કરવું તો પણ જળ પ્લાવિત ક્ષેત્ર છે એનો હેતુ સિદ્ધ થશે. વનીકરણ છે, ગૌચર છે, આવા જુદા જુદા વિકાસના જે કાર્યો છે એને ધ્યાનમાં રાખી અને આ જળ પ્લાવિત ક્ષેત્રનો વિકાસ કરવામાં આવે છે. ત્યાર પછી આપણો છેલ્લો મુદ્દો છે વૃષ્ટિ જળ સંચયન. તો વૃષ્ટિ જળ સંચયન કઈ રીતે કરી શકાય? વરસાદી પાણી છે એનો સંગ્રહ કરવા માટેની સૌથી સરળ જો કોઈ રીત હોય તો એને કહેવાય વૃષ્ટિ જળ સંચયન. એના માટે તો એક કુવાઓ બાંધી શકાય, જુદા જુદા પ્રકારના આપણે ચેક ડેમો છે આવા બંધિયારા એ બંધારાઓ બાંધી શકાય, ખેતરની આજુબાજુ પાળાઓ ઉપર એ નાની એવી પાળી અથવા વૃક્ષવાહી અને ખેતલાડીઓ દ્વારા પણ વૃષ્ટિ જળ સંચયન કરી શકાય. અને એને કારણે પૃથ્વીના પેટાળની અંદર જે ભૂમિગત જળ છે એ ભૂમિગત જળના સ્ત્રોતને આપણે વધારી શકીશું. તો આ જુદા જુદા પ્રોજેક્ટ દ્વારા દાખલા તરીકે ધાબાનું પાણી કોઈ કેમો અથવા મોટો હોજ હોય એની અંદર એકત્રિત કરવામાં એ પાણી જમીનમાં સંગ્રહ થાય છે. કોઈ વરસાદી પાણીને કોઈ કેરબામાં લઈ અને એને જમીનની અંદર ઉતારવામાં આવે, કોઈ બેરલ હોય બેરલમાં તોડી અને એની સાથે જોડી દેવામાં આવે તો પણ આ વૃષ્ટિ જળ સંચયન કરી શકશે. વૃષ્ટિ જળ સંચયનના કેટલાક મુખ્ય હેતુઓ જોઈએ તો ભૂમિગત જળને એકઠું કરવાની ક્ષમતાને વધારવી જોઈએ. ભૂમિગત જળ પ્રદૂષણ છે એ જળ પ્રદૂષણ ન થાય તેના માટેનો હેતુ પણ રાખવામાં આવેલો છે. ભૂમિગત જળની ગુણવત્તા સુધારવા માટે પણ વૃષ્ટિ જળ સંચયન કરવું જોઈએ. સ્થળ માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા માટે પણ આપણે વૃષ્ટિ જળ સંચયન કરવું જોઈએ. રોડ રસ્તા ઉપર વહી જતા પાણીના જથ્થાને આપણે ઓછો કરવા માટે પણ વૃષ્ટિ જળ સંચયન કરવું જોઈએ. ઉનાળામાં આપણી જે પાણીની ઘરેલુ જરૂરિયાત છે એ જરૂરિયાતને પૂરી કરવા માટે પણ વૃષ્ટિ જળ સંચયન કરવું જોઈએ. પાણીની માંગને ઉનાળાના સમયગાળા દરમિયાન કે ભવિષ્યમાં જે પાણીની જરૂરિયાત છે એને વધારવા માટે વૃષ્ટિ જળ સંચયન કરવું જોઈએ. અને ભૂગર્ભ ટાંકાઓ છે એ બનાવી અને એના દ્વારા વૃષ્ટિ જળ સંચયન કરી શકાય છે. ત્યાર પછી જળ વ્યવસ્થાપન માટેના કેટલાક મુદ્દાઓ છે, એમાં પાણીનો કસરતપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. લોક જાગૃતિ દ્વારા પણ લોક ભાગીદારી વધારી અને જળ વ્યવસ્થાપન કરી શકાય છે. પાણીનો પુનઃ ઉપયોગ થાય એવા પ્રકારની પદ્ધતિઓ વિકસાવી અને તેના દ્વારા પણ જળ વ્યવસ્થાપન કરી શકાય. જળાશયને પ્રદૂષણ થતા બચાવવામાં આવે તો પણ જળ વ્યવસ્થાપન થઈ શકે. જળાશયોને પ્રદૂષણ મુક્ત કરવામાં આવે, કારખાનાઓના જે પાણી છે એને શુદ્ધ કરી અને પછી નદીઓની અંદર ઢાળવા પણ તો પણ જળ વ્યવસ્થાપન થઈ શકે. કુવા ટ્યુબવેલ કે તલાવડી આનો ઉપયોગ કરવામાં આવે તો પણ ભવિષ્યની અંદર જળ વ્યવસ્થાપન થઈ શકે. અને ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો ઉપર ધ્યાન રાખવું કે અમુક સમયગાળા દરમિયાન અમુક માત્રામાં ભૂમિમાંથી પાણી ઉપાડવું જોઈએ અથવા ખેંચવું જોઈએ. જળ પ્રદૂષણ અટકાવવા માટે પાણીની પાઇપોનું જે બગાડ થાય છે એને તાત્કાલિક સમારકામ કરવામાં આવે તો પણ આપણે જળ વ્યવસ્થાપન કરી શકીએ. અને આપણે આ પાઠ પૂરો કરીએ.
હવે આ પાઠમાંથી કોઈ પણ પ્રશ્ન હોય